અકોટા ધારાસભ્ય સીમાબેન મોહિલ દ્વારા આજથી વડોદરા અમદાવાદ વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી. પશ્ચિમ વિસ્તાર જે રીતે વિકસી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને અકોટા વિસ્તારના ધારાસભ્ય સીમા મોહિલ દ્વારા અક્ષર ચોકથી અમદાવાદ સુધી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી, જેમાં રાજ્યમંત્રી યોગેશ પટેલ, વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, દંડક ચિરાગ બારોટ અને સ્થાનિય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. નરેશ શેખ, વડોદરા. આજથી જે છે તે વડોદરાના અક્ષર ચોક અને નીલાંબર સંકલન અમદાવાદ સુધીની જે વોલ્વો બસની સેવા છે તે શરૂઆત થઈ ચૂકી છે. તેના કારણે બરાબર ને સાહેબ, આજે અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલેના પ્રયત્નોથી અમદાવાદ જે વોલ્વો બસ બસ સ્ટેન્ડથી ઉપડતી હતી એની સાથે એ એક્સટેન્ડ કરીને અક્ષર ચોક અને નીલાંબર સર્કલથી પણ આ વોલ્વો બસ ઉપડે અને અમદાવાદ નાગરિકોને એક વધુ સુવિધા પૂરી પડે એના માટેના પ્રયત્નોના ભાગરૂપ આજે વોલ્વો બસ અક્ષર ચોક અને નીલાંબર સર્કલથી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જવા માટે નક્કી કરવામાં આવી છે. ખરા અર્થની અંદર અહીંથી જે નાગરિકો છે એને બસ સ્ટેશન સુધી રિક્ષા ભાડું ખર્ચવું પડતું હતું, ક્યાંક ટાઈમ પણ રિલેટિવનો પોતાનો બગડતો હતો, એની જગ્યા પર એમના વિસ્તારમાંથી અકોટા વિધાનસભામાંથી આ વોલ્વો બસ ઉપડશે એ નાગરિકોને સાચા અર્થની સુવિધા પૂરી પાડી છે. આના માટે આ રજૂઆત કરવા માટે આ વિસ્તારના કાઉન્સિલર દંડક ચિરાગભાઈ એની સાથે ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે જ્યારે ગુજરાત સરકારમાં રજૂઆત કરી તો એના માટે હું તમને અભિનંદન પણ આપું છું અને સાથે ગુજરાત સરકારે એક સંવેદનશીલ વધુ નિર્ણય કરીને આ વિસ્તારના નાગરિકોને જે લાભ આપ્યો છે એ માટે ગુજરાત સરકારના સુકાની એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈને હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું. નો ખર્ચો જે પડે, સમય બી જાય, એ માટે આ વિસ્તાર અને બીજા એમનો વિસ્તાર છે એ બે વિસ્તારમાંથી બસ ઉપડે એ માટે એમને પ્રયત્ન કર્યો અને અમારા મુખ્યમંત્રી શ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી ફળદુજીએ લીલી ઝંડી આપી અને આજે અહીંથી કાયમ માટે સવારે 8 વાગે બસ ઉપર અમારા ધારાસભ્ય સાથી ધારાસભ્ય સીમાબેન મોહિલેનો છે. હંમેશા લોકોની રજૂઆત હોય, રોડ બનાવવાની હોય, ગટર બનાવવાની હોય, પાણીની વ્યવસ્થા હોય કે બસની વ્યવસ્થા હોય, જ્યારે જનતા એને મતદારો રજૂઆત કરતા હોય છે એને ઉકેલ લાવવો ધારાસભ્યની ફરજ છે. અમારી બેન પાસે લોકોની લાગણી હતી, લોકોની માગણી હતી કે અમદાવાદ જવું હોય વોલ્વોમાં તો એસટી ડેપોથી જવું પડે, પરંતુ જો આ વિસ્તારમાંથી શરૂ થાય તો રિક્ષાનો, ટેક્સીનો કે સ્કૂટરનો ખર્ચો, પેટ્રોલ